ભોપાલ ની ખાનગી શાળાની હોસ્ટેલમાં બાળકી સાથે દુષ્કર્મ આઠ વર્ષની માસૂમ બાળકીએ માતાને કહ્યું દાઢી કાકાએ ખોટું કામ કર્યું ભોપાલના મિસરો બોર્ડિંગ સ્કૂલની હોસ્ટેલમાં બીજા ધોરણની હોસ્ટેલ વર્ષની બાળકી પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે છોકરીને દાળ અને ચોખામાં કોઈ નશીલા પદાર્થ ખવડાવવામાં આવ્યો જેના કારણે તે બેભાન થઈ ગઈ જ્યારે તે ભાનમાં આવી ત્યારે એક વ્યક્તિ તેની સાથે ખોટું કરી રહ્યો હતો જ્યારે અન્ય વ્યક્તિ નજીકમાં ઉભ ઘટના ચાર થી પાંચ દિવસ જૂની હોવાનું કહેવાય છે બાળકી પંદર દિવસ પહેલા જ હોસ્ટેલ માં આવી હતી મંગળવારે રાત્રે પોલીસે કલમ અને પોક્સો એક્ટ હેઠળ દાખલ કરી હતી હોસ્ટેલ સહિત ત્રણ આરોપી બનાવવામાં આવ્યા છે બાળકીની માતા નો આરોપ છે કે મિસરોડ પોલીસ સ્ટેશન ના એસઆઈ પ્રકાશ રાજપૂતે હોસ્પિટલ પર ફરિયાદ ન કરવા દબાણ કર્યું હતું એસઆઈ શ્વેતા શર્મા કહેવું છે કે આ મામલે એફઆઈઆર આવી છે તપાસના આધારે કાર્યવાહી કરવામાં આવશે મિશ્રોડ પોલીસના જણાવ્યા અનુસાર યુવતીના માતાપિતાએ પિતાએ પંદર દિવસ પહેલા તેને હોસ્ટેલમાં દાખલ કરાવી હતી યુવતીના પિતા બિઝનેસમેન અને માતા ગૃહિણી છે હંમેશા સચ્ચાઈની